नमस्ते विद्यार्थी मित्रों, हूँ मेहुल पटेल। आप सबनों मेहुल पटेल्स इंग्लिश जॉन चैनल में हार्दिक स्वागत करू छू। अने छोटी छोटी मगर मोटी मोटी बातें एटले के एज टॉपिक फंक्शन वर्ड अने ए फंक्शन वर्ड ना टॉपिक में आज आपणे चर्चा करवानी छे फ्रेश प्रेपोजिशन्स। શું છે સાહેબ પ્રેપોઝિશન્સ? તો બરાબર છે કે સર ઇન, ઓન, ટુ, વિથ, વિધાઉટ, આફ્ટર, બિફોર, ફ્રોમ, ફોર, બાય, આ બધા પ્રેપોઝિશન્સ છે, પણ સર આ ફ્રેશ પ્રેપોઝિશન્સ એટલે શું? શબ્દોની સાથે જ્યારે પ્રેપોઝિશન જોડાય, શબ્દની સાથે, ઇન સર્ચ ઓફ, અગ્રી ટુ, અગ્રી વિથ, બીકોઝ ઓફ, with a view to, હા સર યાદ આવ્યું, with a view to, because of, આયેલું છે, બસ એ જ બાબત છે। પણ આપણે આજે આ ફ્રેશ પ્રેપોઝિશનમાં એ ટાઈપના ફ્રેશ પ્રેપોઝિશન જોવાના છે જે આપણે કન્જંક્શન્સ તરીકે કામ આવવાના છે। અને જેમ આ સૌથી પહેલી શરૂઆત કરીએ છીએ ફ્રેશ પ્રેપોઝિશન, પણ કયું? કારણદર્શક ફ્રેશ પ્રેપોઝિશન। કારણદર્શક જવાબ છે કારણદર્શક સાહેબ, બીકોઝ, યસ, બસ એ જ। જો કયું છે, ખ્યાલ આવી ગયો? નાના ભાઈ તમને ખ્યાલ આવશે કયું છે, જો બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ, બધાનો મતલબ થાય છે ને કારણે। શું મતલબ થાય બધાનો? ને કારણે। હવે જનરલી બીકોઝ ઓફ વાપરીએ છીએ ને, તો બીકોઝ થી બનતું વાક્ય અને આ બીકોઝ ઓફ થી બનતા વાક્યમાં ઘણો ડિફરન્સ છે। બીકોઝ ઓફ થી બનતું વાક્ય સિમ્પલ સેન્ટેન્સ કહેવાય। ઝડપથી દોડવાના કારણે તે સમયસર પહોંચી શક્યો, તો એ ના કારણે। આ શબ્દ થયો, એટલે આ ચારે ચારનો મતલબ છે ને કારણે। જો એક્ઝામ્પલ્સ, owing to his illness, તેની બીમારીના કારણે, નયન arrived late at school, નયન સ્કૂલે થોડો મોડો પહોંચ્યો। because of his illness, તેની બીમારીના કારણે, પછી on account of પણ લખી શકીએ, on account of his illness, તેની બીમારીના કારણે નયન અરાઇવડ લેટ સ્કૂલ। આ ત્રણે ત્રણની વાક્ય રચનામાં કોઈ ફરક નથી, પણ સર તમે ડ્યુ ટુ અલગથી દર્શાવ્યું છે, કેમ? તો એનું રીઝન છે, ડ્યુ ટુ, ટુ બી ના પછી આવે, નયન્સ લેટ અરાઇવિંગ એટ સ્કૂલ વોઝ ડ્યુ ટુ હિસ ઇલનેસ, નયનનું સ્કૂલે લેટ પહોંચવાનું કારણ તેની બીમારી હતું। બીકોઝ ઓફ ગાંધી જયંતિના કારણે ધ ઓફિસ ઇઝ ક્લોઝ અર્લી ટુડે, આજે ઓફિસ વહેલી બંધ થઈ ગઈ, અથવા બંધ થઈ જશે, બંધ થવાનું છે। પરંતુ ધ હેવી ડિમાન્ડ ઓફ ધીસ બુક ઇઝ, આ બુકની હેવી ડિમાન્ડનું કારણ તેની પબ્લિસિટી છે। એટલે અનુવાદમાં ને કારણે આવતું હોય તો યુ કેન યુઝ ધીસ ટાઈપ્સ ઓફ ફ્રેશ પ્રેપોઝિશન। પણ એક વસ્તુ યાદ રાખવી, અને એ છે આ, અનુવાદમાં ને કારણે આવે છે પણ ટુ બી ની પછી ખાલી જગ્યા છે, તો શું આવશે? ડ્યુ ટુ, ને કારણે। હવે નેક્સ્ટ કયું છે? હેતુ દર્શક ફ્રેશ પ્રેપોઝિશન। હેતુ દર્શક એટલે શું? ના માટે,
તે સારા માર્ક્સ મેળવવા માટે અમે મહેનત કરીએ છીએ. કેમ? મહેનત કરવા પાછળનો હેતુ છે સારા માર્ક્સ મેળવવાનો. બસ પકડવા માટે તે ઝડપથી દોડ્યો. ઝડપથી દોડવા પાછળનો હેતુ શું હતો? બસ પકડવાનો. તો એ છે ફ્રેશ પ્રેપોઝિશન ઓફ હેતુ દર્શક, એને પર્પઝ કહેવાય. શું કહેવાય? પર્પઝ. અને કયા કયા છે? તો વિથ અ વ્યુ ટુ અને ઇન ઓર્ડર ટુ, અને બંનેનો મતલબ છે મે માટે. બંનેનો મતલબ શું છે? ને માટે. હી વર્ક્સ ડે એન્ડ નાઇટ, તે દિવસ રાત મહેનત કરે છે, તમારી જેમ દિવસ રાત મહેનત કરે છે. વિથ અ વ્યુ ટુ ગેટિંગ ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ મેળવવા માટે. હી વર્ક્સ ડે એન્ડ નાઇટ ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ મેળવવા તે દિવસ અને રાત મહેનત કરે છે. બેમાં ડિફરન્સ એક છે, જોયો તમે મિત્રો? ડિફરન્સ એ છે કે વિથ અ વ્યુ ટુ સાથે આઈએનજી વાળું રૂપ આવે. વિથ અ વ્યુ ટુ સાથે કેવું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. જ્યારે ઇન ઓર્ડર ટુ સાથે મૂળ રૂપ આવે. કેવું રૂપ આવે? ઇન ઓર્ડર ટુ સાથે મૂળ રૂપ આવે. એટલે યાદ એ રાખવાનું કે વિથ અ વ્યુ ટુ પ્લસ આઈએનજી એન્ડ ઇન ઓર્ડર ટુ પ્લસ પ્રોપર વર્બ. એ જ રીતે ધ પુઅર લેડી બેગ્સ, તે ગરીબ સ્ત્રી ભીખ માંગે છે. ઇન ઓર્ડર ટુ ફીડ હર ચિલ્ડ્રન, તેના બાળકોને જમાડવા માટે. તે ગરીબ લેડી ભીખ માંગે છે તેના બાળકોને જમાડવા માટે. તો ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળ રૂપ. અને વિથ અ વ્યુ ટુ હેમંત વિયર્સ અ માસ્ક, તમે પણ ગયે માસ્ક પહેરતા હશો. હેમંત માસ્ક પહેરે છે. વિથ અ વ્યુ ટુ સેવિંગ હિમસેલ્ફ ફ્રોમ કોવિડ-19, પોતાની જાતને કોવિડ-19 થી બચાવવા માટે. વિથ અ વ્યુ ટુ પ્લસ આઈએનજી, એટલે આ યાદ જ રાખવાનું. વિથ અ વ્યુ ટુ સાથે આઈએનજી વાળું રૂપ આવે, અને ઇન ઓર્ડર ટુ સાથે મૂળ રૂપ આવે. નેક્સ્ટ છે વિરોધ દર્શક. નાઈ યાર, દોડ્યો યાર, પણ શું કરું? બસ ના પકડી શક્યો. વિરોધ આને કહેવાય, કટાક્ષ. જે થવું જોઈએ એ ના થાય, એનાથી કંઈક અલગ થાય. કોન્ટ્રાસ્ટ શબ્દ છે, એનો ઇંગ્લિશ શું થાય? કોન્ટ્રાસ્ટ. એટલે હવે વાત કરીએ છીએ ફ્રેશ પ્રેપોઝિશન ખરા, પણ કયા ફ્રેશ પ્રેપોઝિશન? કોન્ટ્રાસ્ટના. અને કયા છે? ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ બંનેનો મતલબ છે હોવા છતાં. શું મતલબ છે? હોવા છતાં જે થવું જોઈએ એ ન થાય. ઇન શોર્ટ, તે માણસ બહુ જાડો છે. આપણને ખબર પડે કે દોડી શકવાનું જ નથી, પણ વાક્ય ઊંધું બને હવે. યાર એ બહુ જાડો છે, પણ ઝડપથી દોડી શકે છે. કોન્ટ્રાસ્ટ થઈ ગયું ને. બીજું, મોહનભાઈ અંધ છે, પણ રોડ આરામથી ક્રોસ કરી શકે છે. જો કોન્ટ્રાસ્ટ, આને કહેવાય કોન્ટ્રાસ્ટ. એને સખત મહેનત કરી, બહુ જ મહેનત કરી, પણ જોઈએ એવું સારું રિઝલ્ટ ન મેળવી શક્યો, પણ આને કોન્ટ્રાસ્ટ કહેવાય. તો આ છે વિરોધ દર્શક કોન્ટ્રાસ્ટ. અને એના સેન્ટેન્સ, ઇન્સ્પાઇટ ઓફ ઇલનેસ, બીમારી હોવા છતાં. બીમાર હોવા છતાં, જનરલી બીમાર હોય તો કોઈ ઓફિસ જાય? ના જાય. બીમાર હોય તો હોમવર્ક કરે? ના કરે. બીમાર હોય તો કામ કરે? ના કરે. પણ અહીંયા બીમાર છતાં એ ઓફિસ ગયો, પાર્ટી અટેન્ડ કરી, હોમવર્ક કર્યું, સ્કૂલે સમયસર પહોંચ્યો. આ થયું કોન્ટ્રાસ્ટ.
बीमार होवा छता माय ब्रदर हैड टू गो ऑन विद हिज वर्क, मारा भाईए तेनू काम चालू राख्यू। गो ऑन એટલે ચાલુ રાખવું, અને ડિસ્પાઇટ માં ઓફ આવતો નથી, બસ આટલું યાદ રાખવું। ડિસ્પાઇટ ઇલનેસ, બીમાર હોવા છતાં માય બ્રધર હેડ ટુ ગો ઓન વિથ હિઝ વર્ક, બીમાર હોવા છતાં મારા ભાઈએ તેનું કામ ચાલુ રાખ્યું। નેક્સ્ટ, યસ, ઇન સ્પાઇટ ઓફ વોર્નિંગ, એટલે તમને વારંવાર વોર્નિંગ આપું છું તોય તો ભૂલો કરે છે। યસ, ઇન સ્પાઇટ ઓફ વોર્નિંગ સોહન મેડ ધ સેમ મિસ્ટેક અગેન। વોર્નિંગ આપવા છતાં સોહન એ જ ભૂલ ફરીથી કરે છે કે ફરીથી કરી તો વોર્નિંગ આપવા છતાં યાર ડિસ્પાઇટ પોવર્ટી, ગરીબ હોવા છતાં તે ઓનેસ્ટ છે, હેલ્પફુલ છે। હે, ભલે ગરીબ હોય પણ તે ઓનેસ્ટ છે, પણ તે ગરીબ છે। અમિતાભ બચ્ચન આટલી બધી મોટી એજ હોવા છતાં હજી પણ આપણને શરમ આવી જાય એવું સરસ વોકિંગ કરે છે હોવા છતાં। તો આ થયું, છતાં મોદી સાહેબ આટલું બધું વર્ક હોવા છતાં તે ખૂબ સારું કામ કરે છે હોવા છતાં। દરેક વ્યક્તિનો પોઝિટિવ પોઈન્ટ આપણે લેવો જ પડે। આ છે કોન્ટ્રાસ્ટ, ફ્રેશ પ્રેપોઝિશન, વિરોધ દર્શક। નેક્સ્ટ છે વૈકલ્પિક, ફ્રેશ પ્રેપોઝિશન તો ખરું પણ કયું, ઓપ્શનલ, જેમાં તમને ઓપ્શન મળે છે। આપણે યાદ કરો ઓપ્શન ક્યાં આવી શકે, આઈધર ઓર, રાઈટ? સાહેબ હું બાઇક નથી ખરીદ્યું, મારે ગાડી ખરીદવી છે, ઓકે, તો ઓપ્શન છે, ઓલ્ટરનેટિવ ચોઈસ, એક્સપ્રેસિંગ ચોઈસ, આ ઓપ્શનના ભાગ છે। તો અહીં એ જ વસ્તુ દર્શાવાય છે, ઓપ્શનલ જેને કહેવાય, વૈકલ્પિક ફ્રેશ પ્રેપોઝિશન, અને એ કયું છે, ઇન પ્લેસ ઓફ, ઇન સ્ટેડ ઓફ, અને બંનેનો મતલબ છે ને બદલે। એ ચાલ મસ્તી થોડું કામ પતાવી આવીએ, એટલે આપણે શું વિચારીએ કે ના તારા સાથ તારા જોડે કામ આવું એના બદલે તો મને મારા ઘરે કામ કરવું વધારે સુટેબલ છે। એક કામ કર, તું આ પૈસા તું કાલે મોબાઈલ લે લે, ના મોબાઈલની જગ્યાએ, ના બદલે ની જગ્યાએ હું લેપટોપ લાવું, તો ની જગ્યાએ આ પણ ચાલે। ચલો પિકનિકમાં જઈએ, આપણે પિકનિકમાં નળ સરોવર જઈએ, નળ સરોવર જવાની જગ્યાએ નળ સરોવર જવાના બદલે આપણે ઈડરિયો ગઢ જ એક કામ કર, તો આ છે ની બદલે ની જગ્યાએ જોઈએ સેન્ટેન્સ। અરવિંદ વેન્ટ ટુ ધ થિયેટર, અરવિંદ થિયેટરે ગયો, ઇન્સ્ટેડ ઓફ ધ સ્કૂલ, સ્કૂલ જવાના બદલે તે થિયેટર, અરવિંદ વેન્ટ ટુ ધ થિયેટર ઇન પ્લેસ ઓફ ધ સ્કૂલ, સ્કૂલની જગ્યાએ તે થિયેટર ગયો। આઈ વિલ બાય અ લેપટોપ, હું લેપટોપ ખરીદીશ, ઇન પ્લેસ ઓફ અ મોબાઈલની બદલે હું લેપટોપ ખરીદીશ। એન્ડ ધે વિઝિટેડ કુલ્લુ, તેઓએ કુલ્લુની મુલાકાત લીધી, ઇન પ્લેસ ઓફ કેરાલા, કેરાલાની જગ્યાએ તેઓએ કુલ્લુની મુલાકાત લીધી। આની જગ્યાએ આ, એક ઓપ્શનની જગ્યાએ બીજું ઓપ્શન, એના માટે વપરાય ઇન પ્લેસ ઓફ અને ઇન્સ્ટેડ ઓફ। અને છે સંબંધ દર્શક, સંબંધ દર્શક સાહેબ આ શું, સંબંધ દર્શક ગાંધીજીના કહેવા પ્રમાણે સત્ય એ જ પરમેશ્વર, બાપુના બોલ, આની અંદર જ સંબંધ આવી ગયો, બોલ કોના હતા, કોના, તો ગાંધીજીના હતા, એકોર્ડિંગ ટુ, ના કહેવા પ્રમાણે, ના મત પ્રમાણે, યસ।
અને આ છે તમારું સંબંધ દર્શક ફ્રેશ પ્રેપોઝિશન અકોર્ડિંગ ટુ. અકોર્ડિંગ ટુ એટલે ના મત પ્રમાણે મુજબ ના કહેવા પ્રમાણે એ પણ મતલબ આનો નીકળે. જો અકોર્ડિંગ ટુ ગાંધીજી ટ્રુથ ઇઝ ગોડ. ગાંધીજી ના કહેવા પ્રમાણે સત્ય એ જ પરમેશ્વર. અકોર્ડિંગ ટુ મી એ ભલે ગમે તે કહો, મારું મંતવ્ય છે કે ખોટો છે, હી ઇઝ અ લાયર. તો મારા મંતવ્ય પ્રમાણે, મારા કહેવા પ્રમાણે. તો એ રીતે આ છે અકોર્ડિંગ ટુ, જેનું થાય ના મત પ્રમાણે, ના મંતવ્ય પ્રમાણે. અને આવી જઈએ પાછા એ જગ્યા પર જ્યાં આવવાનું છે આપણે. આ છે સેલ્ફ પ્રેક્ટિસ, જેમાં આપેલા વાક્યો તમારે પૂરેપૂરા સાચા બનાવવા મસ્ત અનુવાદ કરીને. જો કેવી રીતે બ્લેન્ક શેક્સપિયર, શેક્સપિયર બ્લેન્ક તો ગેપ છે, ખાલી જગ્યા. ઓલ ઇઝ ધ સેકન્ડ ચાઇલ્ડહુડ, વૃદ્ધાવસ્થા છે ને એ બીજું બાળપણ છે. કોના કહેવા પ્રમાણે આ વાત છે? શેક્સપિયરના કહેવા પ્રમાણે વૃદ્ધાવસ્થા એ બીજું બાળપણ છે. તો ના મત પ્રમાણે, ના કહેવા પ્રમાણે, એટલે જવાબ શું આવ્યો તમને ખ્યાલ આવી ગયો? એ જ રીતે ધારો કે પાંચમું લઈ લઈએ, હી વિલ બી પનિશ્ડ, એને શિક્ષા કરાશે. બ્લેન્ક ધ સિરિયસનેસ ઓફ હિસ ક્રાઇમ, કેમ શિક્ષા કરાશે? તેના ક્રાઇમ જે કર્યો છે ને એ ક્રાઇમ ના ગંભીરતાના રૂપે, ભાગ રૂપે, ના કારણે તેને શિક્ષા કરવામાં આવશે. અકોર્ડિંગ ટુ, ઇન્સ્પાઇટ ઓફ, બીકોઝ ઓફ, એ જે તમારે અહીંયા જવાબ લખવાના થશે. આ છે સેલ પાંચ, ટોટલ તમારા 10 વાક્યો છે, 10-10 વાક્યો તમારે સમજીને લખવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જો કોઈ પ્રોબ્લમ હોય કોઈ સેન્ટેન્સમાં, તો તમે એ મને પર્સનલી પણ જાણ કરી શકો છો. મારો નંબર આપ સૌની પાસે છે જ, તે મને આનાથી ચર્ચા કરી શકો છો. મિત્રો જોઈ લો ખાલી જગ્યા.